ગૌ હત્યાના કેસોમાં વધારો થયો છે. પશુપાલકો ત્રસ્ત થઈ ગયા છે. માટે ગુજરાત માલધારી સેના દ્વારા 33 જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેદનપત્ર આપી જિલ્લામાં ગૌચર પર ખૂબ દબાણ કરવામાં આવે તે અંગે પગલાં લેવાની માંગ કરી હતી. ગુજરાત માલધારી સેના દ્વારા રાજ્યના 33 જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દરેક તાલુકે મામલતદારની આગેવાનીમાં એક સેલની રચના કરવામાં આવે. તાલુકાનું જે ગૌચર મુદ્દે સેલ બનાવવામાં આવે એમાં ગુજરાત માલધારી સેનાના એક કાર્યકરને કમિટીમાં સ્થાન આપવામાં આવે. આ સેલ દ્વારા તાલુકામાં એક સર્વે કરવામાં આવે અને કેટલા ગામોમાં દબાણ છે તેની જાણકારી આપી મામલતદારને જાણ કરવામાં આવે. જેવે માંગો સાથે કલેક્ટરને આજરોજ રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ સુરત માલધારી સેના દ્વારા અહીંયા માલધારી સેનાના પ્રમુખ કમલેશભાઈ, દિનેશભાઈ મોટપ, શૈલેષભાઈ મેર, મનીષભાઈ, તમામ લોકો જે સુરત શહેર માલધારી સેનાના આગેવાનો છે એ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં માલધારી સેના આવેદનપત્ર આપ્યું છે. અમારું કારણ એટલું જ છે કે આજે ગૌચરની જગ્યા ક્યાંય રહી નથી. અમારી વાત એટલી છે કે સરકારને સમગ્ર ગુજરાતમાંથી જે ગૌચરની જગ્યા છે એ ભૂમાફિયામાંથી દબાણ દૂર કરાવે. અનેક અરજીઓ આપી છે પરંતુ હજી સુધી આ સરકારે એક પણ ભૂમાફિયા સામે કાર્યવાહી નથી કરી, તેને એક પણ ગૌચરની જગ્યા છૂટી નથી કરી. સુરત શહેરમાં અમારા માલધારી સમાજના જ્યારે ઢોર ડબ્બાઓમાં પૂરી દેવામાં આવે, આ માલધારી સમાજના જ્યારે ઢોર ડબ્બાઓને પૂરવામાં આવે છે, રખડતા ઢોરો પર ત્રાસ આપવામાં આવે છે, ગાયો જ્યારે કતલખાને જઈ રહી છે અને અટકાવવામાં નથી આવતી, પરંતુ અમે જ્યારે સરકારને રજૂઆત કરીએ છીએ કે અમારે શહેરોની અંદર ગાયો છૂટી નથી મૂકવી, તમે અમારી માલધારી વસાહત બનાવો, કેમ અત્યાર સુધીમાં એક પણ માલધારી માટે, માલધારી વસાહત કે એના ગાયો માટે કોઈ જગ્યા નથી ફાળવી? સરકારે ગૌચરની જગ્યા તો અનેક બતાવી છે પણ આ ગૌચરની જગ્યા ખુલ્લી નથી. અનેક માલધારીના પ્રશ્નો છે. દર 5 ગામમાં પશુ માટે પશુની સારવારના કેન્દ્રો હોવા જોઈએ, પશુઓની આકારણી થવી જોઈએ, તેની ગણતરી થવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગૌચરની જગ્યા ભૂમાફિયામાં છૂટી નથી કરતા. ગૌચર જે ગાયો કતલખાને જઈ રહી છે એને સરકાર અટકાવવામાં નિષ્ફળ છે અને એના માટે આજે સમગ્ર ગુજરાતની અંદર માલધારી સેનાએ નક્કી કર્યું છે કે દરેક જિલ્લાએ, દરેક તાલુકાએ આવેદનપત્ર આપી અને આ સરકારને જગાડવામાં આવે. જો સરકાર હવે નહીં જાગે તો આ સરકારની સામે ગુજરાત માલધારી સેના તમામે તમામ શહેરોમાંથી ગાંધીનગર કૂચ કરી અને ઉગ્ર આંદોલન કરશે.